જી સર, સુરત શહેરી વિસ્તારમાં આજે કતારગામ ઝોનમાં ઇલેક્શન વોર્ડ નંબર 1માં આજે અહીંયા ડેન્ગ્યુના જનજાગૃતિ માટે એક મોટો કાર્યક્રમ આરોગ્ય વિભાગ દ્વારા રાખવામાં આવ્યું છે અને એમાં તમામ વિસ્તારોમાં ખરેખર શનિવારના દિવસે એક ડ્રાય ડે ઉજવવાનું સુરત મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે. એના અંતર્ગત ડ્રાય ડેના દિવસે તમામ લોકોના ઘેરનું આજુબાજુ અંદર બહારના ભાગમાં કોઈ પણ પાણી ભરાવાના સ્થળે પોરા મચ્છરના પોરા ના રહે એના માટે એક જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ છે. આ પ્રયાસમાં જનજાગૃતિના સાથે સાથે પણ દંડનું પણ કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે. એટલે કોઈપણ જગ્યામાં અગર વધારે મચ્છરનું થતું હોય તો એમને નોટિસ આપીને એમને દંડ પણ કરવામાં આવે છે. કારણ કે એક એક ઘેરે અગર 1000 મોસ્ક્યુટો હોય એટલે મચ્છર હોય એટલે આજુબાજુ જે છે એ હેલ્થનું એક મોટું આરોગ્ય જોખમાઈ શકે એવું છે. એટલે આજે જનજાગૃતિ અને લોકોને સમજાવવાનો એક પ્રયત્ન પણ છે કે આજુબાજુ કોઈપણ રીતે પૂરા ના રહે અને આજે ડેન્ગ્યુ મેલેરિયા એવા પ્રકારના કોઈપણ વેક્ટર બોર્ન ડિઝીઝીસ લોકોને ના થાય એ મ્યુનિસિપલ કોર્પોરેશન તો કામગીરી કરી રહ્યા છે, પણ એના સાથે સાથે લોકો પણ પોતાનું આજુબાજુ પાણી ભરાવાના સ્થળે કિરોસીન કે અન્ય કોઈપણ રીતે વળેલા તેલ નાખીને આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ થાય તો ડેન્ગ્યુ સંપૂર્ણપણે એ નાશ થઈ શકે એવું છે. એટલે આજે એટલા માટે કતારગામ વિસ્તારમાં એક વિઝિટ રાખવામાં આવ્યું છે.